રાજકોટ જિલ્લામાં સાપર વેરાવળ પોલીસ પ્રશાસન દ્વારા 17-18 કલાકની ડ્યુટી કરી અપાતી અવિરત સેવાને જનતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. પોલીસ અધ્યક્ષ શ્રી બલરામ મીણા સાહેબના માર્ગદર્શન હેઠળ વેરાવળ પોલીસ તંત્ર દ્વારા 100% લોકડાઉન ચુસ્તપણે પાલન કરાવાયું. મળતી માહિતી મુજબ સમગ્ર રાજકોટ જિલ્લાના વેરાવળ સાપળ ઔદ્યોગિક ઝોન આશરે 1.5 લાખથી પણ વધારે પરપ્રાંતિ મજૂર વર્ગ સાથે સાથે અન્ય ગુજરાતના જિલ્લામાંથી પણ હજારો ગરીબ પરિવારો પોતાની રોજીરોટી કમાઈ રહ્યા છે, ત્યારે કોરોના વાયરસને અટકાવવા અચાનક આવી પડેલી લોકડાઉનની પરિસ્થિતિમાં સાપર વેરાવળ પોલીસના PSI શ્રી કુલદીપસિંહ ગોયલ સાહેબ તથા PSI શ્રી NV હરિયાણી સાહેબ તથા ડી સ્ટાફ સહિત સમગ્ર પોલીસ તંત્ર દ્વારા પોલીસ અધ્યક્ષ શ્રી બલરામ મીણા સાહેબની સૂચના હેઠળ સતત રાત દિવસ 18-18 કલાકની ડ્યુટી કરી ગુજરાત સરકારના આદેશ તથા શ્રી કલેક્ટર સાહેબના જાહેરનામાનો સખત અમલવારી કરાવવા ઉપરાંત પરપ્રાંતી મજૂરોની હિજરત અટકાવવા, ગરીબ ઝૂંપડપટ્ટીઓમાં તથા બહારના પરપ્રાંતી મજૂરો તથા જરૂરિયાતમંદ પરિવારો માટે ભોજન વિતરણ માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આ સમગ્ર પોલીસ તંત્રનો શીફાળો જોવા મળ્યો છે. મુખ્યત્વે SP શ્રી બલરામ મીણા સાહેબની સૂચનાથી PSI શ્રી કુલદીપસિંહ ગોયલ સાહેબ તથા PSI શ્રી NV હરિયાણી સાહેબ તથા ડી સ્ટાફની સમગ્ર ટીમ દ્વારા કાકસીવાડી પડાવલા કિસાન પેટ્રોલ પંપ પાસે એમ 3 જગ્યાએ ચોકીઓ બનાવવામાં આવી તથા 3 રિક વિઝિટ અને 2 પોલીસ વાહનો સતત પેટ્રોલિંગ કરી ઉપરાંત સતત CCTV કેમેરાઓ ડ્રોન કેમેરાની મદદથી જાહેરનામાનો ભંગ કરનાર આશરે 80-90 ઇસમોની અટકાયત કરી આશરે 200થી વધારે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર વેરાવળ સાપરના SP શ્રી બલરામ મીણા સાહેબ, PSI શ્રી કુલદીપસિંહ ગોહિલ સાહેબ તથા PSI શ્રી NV હરિયાણી સાહેબ તથા ડી સાપ તંત્રના તથા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આગેવાનોના સહકાર સમગ્ર આ વિસ્તારમાં રહેતા ઝૂંપડપટ્ટી વાળાઓ અને ગરીબ પરિવારોને આશરે 10,000થી વધારે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. બીજી મહત્વની વાત એ છે કે તાજેતરમાં સાપર ઔદ્યોગિક ઝોનમાં મધ્યરાત્રે એક વેસ્ટ ઓઇલના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી, ત્યારે સતત 20 કલાકની ડ્યુટી કરતા PSI શ્રી કુલદીપસિંહ ગોહિલ સાહેબ તથા PSI શ્રી NV હરિયાણી સાહેબને ઘટનાની જાણ થતા જ મોટી જાનહાનિ કે બીજી ઇન્ડસ્ટ્રીયલમાં આગ ન ફેલાય તે માટે સતત ઘટના સ્થળે પહોંચી કડક પગલા લઈ આગને અટકાવવા અતિ સુંદર કાર્ય કર્યું હતું. તો ગત 5 એપ્રિલે પણ રીબડા ગુરુકુલ ખાતે સાપર વેરાવળ એસોસિએશન ગુરુકુલ તથા પોલીસ પ્રશાસન અને રીબડા ગામના આગેવાનો શ્રી દ્વારા 7,000 દીવડાઓ પ્રગટાવી ગુજરાત પોલીસ આપની સેવામાં લખી સમાજમાં રાષ્ટ્રીય એકતા અખંડિતતાનો અનેકો સંદેશો આપ્યો હતો, ત્યારે આ સમગ્ર પંથકમાં હાલ કોરોના વાયરસનો કેસ જોવા ન મળતા તથા 100% લોકડાઉનનો અમલી કરવા માટે સાપર વેરાવળની તમામ જનતા સેવાભાવી સંસ્થાઓ, સમગ્ર પત્રકાર મિત્રો અને ગ્રામ પંચાયત અને LCB બલરામ મીણા સાહેબ, PSI શ્રી કુલદીપસિંહ ગોહિલ સાહેબ તથા હાલમાં જ જેમના નાનીમાનું આજ રોજ અવસાન થવા છતાં જનતાને પ્રાથમિકતા આપી ડ્યુટીમાં કાર્યરત રહેનાર PSI શ્રી NV હરિયાણી અને ડી સ્ટાફના રોહિતભાઈ બોક્તા, માવજીભાઈ ડાંગર, રાઇટર શ્રી કિરીટભાઈ જાડેજા, દિલીપભાઈ કલોત્રા, નંદલાલભાઈ નિમાવત, JB રાણા, કલાબેન ચાવડા, રાણાભાઈ વકારતર, ગિરીશભાઈ ગજેરા, રવિરાજસિંહ, રમેશભાઈ મહેતા, બીજલભાઈ રાણોસર, સમગ્ર GIDC હોમગાર્ડ સ્ટાફનો આભાર માને છે અને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવે છે. આપને દરેકને જણાવવા માગું છું કે આપણા રાજકોટ જિલ્લાના ગ્રામ્યના પોલીસ SP શ્રી બલરામ મીણા સાહેબના માર્ગદર્શન મુજબ સાપર પોલીસ સ્ટેશનના PSI શ્રી કુલદીપસિંહ ગોહિલ તેમજ હરિયાણી સાહેબ સતત રાત્રિ દિવસ જોયા વગર ક્યારેક ક્યારેક તો 23-23 કલાક કન્ટિન્યુ કામ કરી અને 3-3 પોલીસ સ્ટેશન અત્યારે પોલીસ ચોકીનું બનાવી અને ખાસ સારી એવી સેવા બજાવે છે અને એમની સાથે ટોટલી એમનો સ્ટાફ પણ અત્યારે રાત્રિ દિવસ જોયા વગર કાર્ય કરે છે એ બદલ આપણે દરેક નાગરિક વતી હું દિલીપ મુંગળા એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થોડા દિવસ પહેલાં જ સાપરમાં જ્યારે આગ લાગી હતી ત્યારે મને હરિયાણી સાહેબ અને ગોયલ સાહેબે રૂબરૂ કીધેલ કે દિલીપભાઈ આજે હું 21-21 કલાક થા સતત ડ્યુટી ઉપર છું, ત્યારે આપણે પબ્લિકે એટલું સમજવું જોઈએ કે પોલીસ મિત્રોનો આપણે સાથ સહકાર આપવો જોઈએ અને ઘરની અંદર રહી અને સરકારના નિયમનું પાલન કરવું. બીજું વિશેષમાં કે હરિયાણી સાહેબ PSI ની પોસ્ટિંગ ઉપર છે
સાપર પોલીસ સ્ટેશન માં એમના સગા નાની માં થોડા દિવસ પહેલા આજે ધામમાં ગયેલ છે, છતાં એ એમની અગ્નિ સંસ્કારની ક્રિયા માટે ગયેલ નથી અને હાલ અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. એ પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે.